नमस्कार मित्रों, विद्यार्थियों, आपणे लास्ट सेशन में चैप्टर 5 तत्वों आवर्तनीय वर्गीकरण जोयु हतुं। आखा चैप्टर नुं विगतवार डिस्कशन कर्युं हतुं। हजु पण तमने चैप्टर रिलेटेड कोई पण मूंझवण होय, कोई पण डिफिकल्टी होय तो कॉमेंट बॉक्स में लखीने मोकलजो, हूँ तमने एनुं सॉल्यूशन तरत ज मोकली आपीश। अने खास लखी लखी ने प्रेक्टिस करजो, बे वार त्रण वार वीडियो जुओ, ना खबर पड़े तो फरीथी जुओ। प्रेक्टिस मेक्स द मैन परफेक्ट। ज्यां सुधी तमे प्रेक्टिस नहीं करो त्यां सुधी तमने याद रहे नहीं। हजू तमारी एग्जाम ने बहु वार छे, एटले व्यवस्थित समझीने शांतिथी वाँचीने लखी लखी ने प्रेक्टिस करजो, बराबर। અને એ ચેપ્ટર આવડશે તો કેમેસ્ટ્રી પોર્શનના બાકીના બધા ચેપ્ટર તમને આવડશે। આજે આપણે ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલો સવાલ તમારા મનમાં થતો હશે કે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે, તો રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, કેવી હોય છે, કઈ કલરવાળી હોય છે, કલર વગરની હોય છે, ક્યાં થાય છે, આપણી આજુબાજુ થાય છે કે ખાલી ઇન્ડસ્ટ્રીમાં થાય છે। તો વિદ્યાર્થીઓ, આપણી આસપાસ આપણી જોડે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે। એક સિમ્પલ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ તમને આપું તો હવાની હાજરીમાં લોખંડને કાટ લાગવો, એટલે કે લોખંડનું કટાવવું, એ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, આ પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે। અત્યારે ઉનાળામાં દૂધનું ફાટી જવું, એ પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ। ખોરાક રંધાવો, એ પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે। ખોરાક આપણા પેટમાં ગયા પછી એનું પાચન થવું, એ પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે। શ્વાસ લેવો, શ્વાસ બહાર કાઢવો, એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા છે। એટલે આપણી આસપાસ નહીં પણ આપણી જોડે પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ સવારથી સાંજ સુધી થતી હોય, તો રાસાયણિક પ્રક્રિયાઓને વર્ણવવા માટે ઘણા બધા શબ્દોની જરૂર પડે, બરાબર। એટલે એ બધા શબ્દો અથવા વાક્ય રચનાની જરૂર ના હોય, એટલે આપણે શું કર્યું, એ રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણના ફોર્મમાં લખવાની શરૂઆત કરી, જેથી કરીને બહુ લાંબુ લખવું ના પડે, બરાબર। તો આપણે ચર્ચા કરીશું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ। તો રાસાયણિક પ્રક્રિયા, એક સિમ્પલ તમને કીધું કે લોખંડનું કાટ લાગવું, એક્ઝામ્પલ દ્વારા જોઈએ। લોખંડનું કટાવવું, આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે, અને મારે સમીકરણના ફોર્મમાં લખવું છે। સમીકરણ કઈ રીતે બને, તો લોખંડ એટલે આવર્ત કોષ્ટકની અંદર 26મો પ્રમાણવ્યય ક્રમાંક ધરાવે છે લોખંડ, એટલે કે આયન, એની સંજ્ઞા Fe છે, એનો પરમાણ્વીય ક્રમાંક 26 છે, બરાબર। હવે શું થાય છે કે આયનનું ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજન ની હાજરીમાં, આયન ઓક્સિજનની હાજરીમાં આયન ઓક્સાઇડ બનાવે છે, એટલે આ શું છે, લોખંડ, એટલે કે એને કહેવાય આયન લોખંડ, આ શું છે, ઓક્સિજન, શું બને છે, આયન ઓક્સાઇડ। તો આ એક સમીકરણ થયું। હવાની વાક્ય રચના શું હતી, કે ભાઈ હવાની હાજરીમાં, હવા એટલે ઓક્સિજન, હવામાં શું રહેલું છે, હવામાં મુખ્ય બે વસ્તુ રહેલી છે, નાઇટ્રોજન ઓક્સિજન, એ સિવાય ખૂબ અલ્પ પ્રમાણમાં ઘણા બધા ગેસ રહેલા છે, બરાબર। એટલે હવા આપણે અહીંયા લેવાનું છે ઓક્સિજન, એટલે લોખંડને હવાની હાજરીમાં જ્યારે પણ ભેજવાળી હવા સંપર્કમાં આવે ત્યારે એનું આયન ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે। અહીંયા ફોટો તમને દેખાય છે, એક પતરું છે એમાં કાટ લાગેલો છે, બરાબર। હવે
समीकरण तो आ थी गयु आ रासायनिक समीकरण थे रासायनिक समीकरण बराबर तो तमारा मन में सवाल बीजो थे कि रासायनिक समीकरण कई रीते बने साहेब तो आ समीकरण है कई रीते बनू तो एफी अने ओ एटले के आयन अने ऑक्सीजन आ बने प्रक्रियको कहवाय के जे प्रक्रिया में भाग ले छे आ बने भेगा मळीने जे क्रिया करे छे पछी जे बने छे एफी टू ओ थ्री आ आपणी નીપજ કહેવાય નીપજ એટલે પ્રોડક્ટ કે જે આપણને જોઈએ છે તેના માટે આપણે રિએક્શન કર્યું તો પ્રક્રિયકો એકબીજા સાથે ભેગા મળીને નીપજ બનાવે છે તો એક પ્રક્રિયક હોય તો એ ગીવ્સ બી સિમ્પલ આ પ્રક્રિયક છે આ નીપજ છે બે હોય તો એ પ્લસ બી ગીવ્સ સી બરાબર એટલે શું થયું તો એરો ધ્યાનમાં રાખવાનો એરોની જમણી બાજુ શું છે નિપજ એરોની ડાબી બાજુ શું છે પ્રક્રિયકો એક કરતા વધારે પ્રક્રિયક હોય તો બે પ્રક્રિયકની વચ્ચે પ્લસની સાઇન મૂકવામાં આવે છે એવી જ રીતે એક કરતા વધારે નિપજ હોય તો એમની વચ્ચે પણ સપોઝ અહીંયા સી અને ડી મળ્યા તો એમની વચ્ચે પણ પ્લસની સાઇન મૂકવામાં આવે છે એરો શું બતાવે છે કે પ્રક્રિયકો પ્રક્રિયા કરે છે અને તમારી નિપજ બને છે એટલે જે બાજુ એરોનું તીર હોય એ બાજુ પ્રોડક્ટ એટલે કે એરોની જમણી બાજુ પ્રોડક્ટ હોય છે નિપજ હોય છે અને ડાબી બાજુ આપણા પ્રક્રિયકો હોય છે આવી રીતે બીજું એક્ઝામ્પલ આપું મેગ્નેશિયમની પટ્ટી મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવામાં આવે તો હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે તો આ શું છે મેગ્નેશિયમ સમૂહ બેમાં રહેલું તત્વ છે બરાબર ઓક્સિજન હવામાંથી ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તો એક પાવડર સ્વરૂપે મળશે તમને ભૂકો બરાબર શું કરવાનું મેગ્નેશિયમને હવાની હાજરીમાં ફક્ત ગરમ કરવાનું આ ગરમ કરવાનો સિમ્બોલ છે એરોની આ જે એરો છે કોઈ પણ પ્રક્રિયાનો એરોની ઉપર અને નીચે પ્રક્રિયામાં તાપમાનની કોઈ સ્પેસિફિકલ હોય તાપમાન દર્શાવવું હોય દબાણ દર્શાવવું હોય તો એના માટે એરોની ઉપર અને નીચે કોઈ વાર એવું હોય કે પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડે તો એ પણ અહીંયા લખવામાં આવે છે ઉપર અથવા નીચે એરોની ઉપર નીચે પ્રક્રિયાની કન્ડિશન પ્રક્રિયા કઈ પરિસ્થિતિએ થાય છે એ જે પરિસ્થિતિ છે અહીંયા લખવામાં આવે છે તાપમાન છે દબાણ છે ઉદ્દીપક વાપર્યો છે કે કેમ એનું નામ બરાબર ચલો હવે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા દરમિયાન કેટલાક ફેરફાર થાય છે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલા ફેરફાર થાય છે તો સૌથી પહેલા તો જે પ્રક્રિયક છે એમની ભૌતિક અવસ્થા બદલાઈ જાય છે એટલે ભૌતિક અવસ્થા બદલાય છે બીજું રાસાયણિક પરિવર્તન થાય એટલે કદાચ રંગ પરિવર્તન પણ જોવા મળે કલર પણ બદલાઈ જાય રંગ પરિવર્તન જોવા મળે છે ત્રીજું જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રોડક્ટ સિવાય અમુક વધારાના ગેસ એટલે પ્રોડક્ટ સિવાય ગેસ ઉત્પન્ન થાય છે વધારાના વાયુઓ ઉત્પન્ન થાય છે બરાબર આ સિવાય મેં તમને અહીંયા કીધું કે કોઈ તાપમાને પ્રક્રિયા થતી હોય તો એ તાપમાનમાં પણ ફેરફાર થાય
તમારા પ્રક્રિયકો પૂરેપૂરા વપરાઈ જાય છે, તમને નવી જ પ્રોડક્ટ બને છે, એટલે આના ગુણધર્મોમાં ફેરફાર થઈને નવા ગુણધર્મોવાળી પ્રોડક્ટ તમને મળે. બરાબર છે, યાદ રહેશે. તો આટલા ફેરફાર થાય છે જ્યારે પણ રાસાયણિક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો આવા મોસ્ટલી ફેરફાર થતા હોય છે. યાદ રાખવાનું, ભૌતિક અવસ્થા બદલાય, રંગ પરિવર્તન જોવા મળે, વાયુ ઉત્પન્ન થાય છે અને પ્રક્રિયાના તાપમાનમાં ફેરફાર થાય છે. યાદ રહેશે. હવે અહીંયા જે સમીકરણ લખ્યા છે, સમીકરણ આપણે અહીંયાથી શરૂઆત કરી હતી, આ સમીકરણ અને આ સમીકરણ, બરાબર, એક નિયમ છે, દ્રવ્ય સંચયનો નિયમ, બરાબર. એ નિયમ શું કહે છે? તો તમારું જે દળ છે, તમારું જે માસ છે એ ફિક્સ છે, બરાબર. એટલે જેટલું તમે લો છો એટલું બહાર નીકળવાનું જ છે, બરાબર. એ દળને આપણે સર્જન પણ નથી કરી શકતા કે વિનાશ પણ નથી કરી શકતા. એ જેટલું હોય છે એટલું જ મેન્ટેન રહે છે, ફક્ત એની ભૌતિક અવસ્થા બદલાય છે. તો એ નિયમના આધારે આપણે જો આ સમીકરણમાં જોવા જઈએ તો આ સમીકરણમાં જે બાજુ જે તત્વો અહીંયા છે એ તત્વોના પરમાણુઓ એટલી જ સંખ્યામાં તત્વોના પરમાણુઓ આ બાજુ હોવા જોઈએ, બરાબર. જો અહીંયા એવું નથી તો એવું કહી શકાય કે આ સમીકરણ રાસાયણિક રીતે અસંતુલિત સમીકરણ છે. અહીંયા લખું છું, અસંતુલિત સમીકરણ. અસંતુલિત સમીકરણ કોને કહેવાય? કે જ્યાં તમારા પ્રક્રિયકોના પરમાણુઓની સંખ્યા અને નિપજના પરમાણુઓની સંખ્યા અલગ અલગ હોય છે. અહીંયા જે તત્વ છે, અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે આયન લઈ લઈએ, એફી તત્વ, એફી અહીંયા એક જ છે, કશું નથી, દેટ મીન્સ અહીંયા કશું નથી આગળ, દેટ મીન્સ એક કહેવાય, એટલે કે અહીંયા એફી એક જ છે. જ્યારે અહીંયા તમે એફી જુઓ તો એફી બે છે, બરાબર. તો આ શું થયું? અસંતુલિત સમીકરણ થયું. એટલે આપણે શું કરવું પડે? એને સંતુલિત કરવું પડે, બરાબર. તો જ આપણે એ સંતુલિત રિએક્શનને વ્યવસ્થિત લખી શકીએ. તો એ દ્રઢ સંચયના, દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે કહેવાય, બરાબર છે. એટલે આ બંને સમીકરણ અત્યારે અસંતુલિત સમીકરણ છે. કેમ? તો કે આ બાજુ જે તત્વો છે એની જે સંખ્યા છે એ આ બાજુ જે છે એની સંખ્યા અલગ અલગ છે, બરાબર છે. હવે આપણે ચર્ચા કરીશું અસંતુલિત સમીકરણ અને એને સંતુલિત સમીકરણમાં કઈ રીતે બદલવું, બરાબર છે. ચાલો, કોઈ પણ અસંતુલિત સમીકરણ આપ્યું હોય એને સંતુલિત કઈ રીતે કરવાનું? તો સિમ્પલ એક સમીકરણ લઈ લઉં છું, એફી વત્તા એચ ટુઓ ગીવ્સ એફી થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ. આ અસંતુલિત સમીકરણ છે. કેવી રીતે ખબર પડે અસંતુલિત સમીકરણ છે? તો જમણી બાજુ તત્વના જે પરમાણુઓ છે એટલા જ પરમાણુઓ ડાબી બાજુ નહીં હોય. ફોર એક્ઝામ્પલ, ડાબી બાજુ એફીના પરમાણુ તો એક જ છે, કશું નથી, દેટ મીન્સ એક કહેવાય. અહીંયા કંઈ ના હોય દેટ મીન્સ વન કહેવાય, બરાબર છે. અહીંયા ત્રણ છે એટલે સમીકરણ અસંતુલિત થયું કહેવાય. હવે આપણે શું કરવું પડે? સંતુલિત કરવું એટલે બધું સરખું કરવું પડે. એફી આ બાજુ જેટલા છે એટલા જ આ બાજુ હોવા જોઈએ, હાઇડ્રોજન આ બાજુ જેટલા છે એટલા જ આ બાજુ હોવા જોઈએ, ઓક્સિજન આ બાજુ જેટલા છે એટલા જ આ બાજુ હોવા જોઈએ. એટલે કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ થવું જોઈએ. આ દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે આપણે સંતુલિત કરવું પડે. દ્રવ્ય સંચયનો નિયમ શું છે? દ્રવ્યનો વિનાશ કે સર્જન થઈ શકતું નથી, બરાબર છે. નિયમ યાદ રાખજો. હવે આ સંતુલિત કરવા માટેના કેટલાક સ્ટેપ છે. સૌથી પહેલા અને આપણે સ્ક્વેરમાં મૂકી દઈએ. કેમ? તો સ્ક્વેરમાં મૂકેલા જે તત્વો છે એના જે પરમાણુઓ છે, આ સંજ્ઞામાં આપણે કોઈ ફેરફાર નહીં કરીએ. જે કંઈ ફેરફાર કરીશું એની આગળ લખીને કરીશું, આગળ એક બે ત્રણ ચાર જે લખવાનું આવે છે. ચાલો હવે શું કરીએ? સૌથી પહેલાં તત્વોનું આપણે એક ટેબલ બનાવી દઈએ કે કેટલા તત્વો છે. તો તત્વો અહીંયાથી શરૂઆત કરીએ, એફી, હાઇડ્રોજન, ઓક્સિજન, બરાબર છે. આ બાજુ પણ એક છે, એફી, ઓક્સિજન, હાઇડ્રોજન. ઓકે,
लेफ्ट हैंड साइड केटला छे, लेफ्ट हैंड साइड એટલે શું કહેવાય? અપ્રક્રિયકો કહેવાય. એટલે પ્રક્રિયકોમાં તત્વો કેટલા કેટલા પરમાણુઓ ધરાવે છે? તો Fe તો એક જ છે, હાઇડ્રોજન બે છે, ઓક્સિજન એક છે. રાઈટ હેન્ડ સાઈડમાં Fe કેટલા છે? 3. હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન કેટલા છે? 4. હવે તમે અહીંયા જોઈ શકો છો અસમતોલિત જ છે સમીકરણ. અહીંયા એક છે, આ ત્રણ છે, આ બરાબર છે, અહીંયા એક છે, આ બધું ચાર છે. શું કરીશું? શરૂઆત કરીશું ક્યાંથી? તો સૌથી વધારે પરમાણુઓ કોના છે? તો કે ઓક્સિજનના છે. એનાથી શરૂઆત કરીએ, બરાબર. એટલે શું કરીએ? તો કે તત્વ કયું? ઓક્સિજન. લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિજન ક્યાં છે? તો કે H2O માં. કેટલા છે? 1. અહીંયા લખી દઉં, H2O માં 1 ઓક્સિજન. રાઈટ હેન્ડ સાઈડ કેટલા છે? 4. Fe3O4 માં 4 ઓક્સિજન છે. એટલે હવે આ બધું 4 કરવા પડશે. તો આને 1 ને ગુણીશું 4 વડે, આ 4 ને તો ગુણીશું 1 વડે, બરાબર. ચાલો શું થયું? હવે રિએક્શનમાં જે ફેરફાર થશે એ આ પ્રમાણે કરવા પડશે. Fe વત્તા H2O ને કેટલા વડે ગુણવાના છે? 4 વડે. ઇટ ગીવ્સ Fe3O4, અને તે 1 વડે જ ગુણવાના હતા એટલે 1 આગળનો કોઈ મતલબ નથી. આપણે કશું ના હોય એટલે 1 સમજીએ છીએ. વત્તા H2O. આ આંશિક રીતે સંતુલિત સમીકરણ થયું, હજી પૂરેપૂરું સંતુલિત સમીકરણ થયું નથી. હવે તમે અહીંયા ઓક્સિજનને બેલેન્સ તો કર્યું, તો અહીંયા ઓક્સિજનને બેલેન્સ કર્યું તો અહીંયા હાઇડ્રોજન વધી ગયા, 4, 2, 8. અહીંયા 2 જ છે, એટલે શું કરીશું? હવે હાઇડ્રોજનને બેલેન્સ કરીશું, ત્યારબાદ આયન પણ બાકી છે એને પણ બેલેન્સ કરીશું. ચાલો હવે પહેલાં આપણે બેલેન્સ કરીએ હાઇડ્રોજનને. તો તત્વ કયું લઈશું? હાઇડ્રોજન. લેફ્ટ હેન્ડ સાઈડમાં, રાઈટ હેન્ડ સાઈડમાં? ઓકે, હાઇડ્રોજન લેફ્ટ હેન્ડ સાઈડમાં. તો અહીંયા 8 છે, એટલે કે 8 × 4 H2O. આ બાજુ કેટલા છે? 2 છે, તો 2 × H2O. હવે શું કરીશું? બંને બાજુ સરખા થવા જોઈએ, તો આને આપણે 1 વડે ગુણીશું, એટલે 8 × 1, અને આપણે 8 લાવવા હોય તો 4 વડે ગુણવાના, 2 × 4, બરાબર. ઓકે, ચલો આ પ્રમાણે જે ફેરફાર કર્યો સમીકરણમાં લખીએ. તો આ સમીકરણ લેવાનું, આ નહીં, અને આપણે એકવાર ઓલરેડી બેલેન્સ અહીંયા કરી નાખ્યું, એટલે Fe+ શું કરીશું? H2O, એને તો 1 જ વડે ગુણવાના છે એટલે કશી જરૂર નથી. 4 H2O ગીવ્સ, અહીંયા પણ કશું ફેરફાર નથી. Fe3O4+ શું થશે? H2O ને કેટલા વડે ગુણવાના છે? 4 વડે. 4 H2O, બરાબર છે. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બેલેન્સ થઈ ગયા, હજુ શું બાકી છે? આયન Fe બાકી છે. એટલે હવે Fe તત્વ માટે આપણે કરીશું, તો તત્વ Fe શું કરીશું? લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા Fe છે? 1. રાઈટ હેન્ડ સાઈડ કેટલા છે? 3. સેમાં Fe3O4 માં, બરાબર છે. તો સરખું કરવા માટે આને 3 વડે ગુણીશું, 1 × 3, અને 1 વડે ગુણીશું, 3 × 1 ઓવર. હવે બેલેન્સ કરીએ Fe નું, તો આ બાજુ 3 વડે ગુણીશું એટલે 3 Fe + 4 H2O. ઇટ ગીવ્સ Fe3O4 + 4 H2O. આ તમારું સંતુલિત સમીકરણ થઈ ગયું. તમને હજુ પણ ડાઉટ હોય કે ભાઈ સંતુલિત નથી થયું, અથવા તો ચેક કરવું છે કે ખરેખર સંતુલિત છે કે કેમ, તો શું કરીશું? તત્વનું બેલેન્સ કરી નાખવાનું ફરીથી,
કેટલા તત્વો છે F H અને O Fe H O લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા છે કેટલા Fe છે 3 હાઇડ્રોજન કેટલા છે 4 2 8 ઓક્સિજન કેટલા છે 4 રાઈટ હેન્ડ સાઈડ ચેક કરો Fe કેટલા છે Fe 3 હાઇડ્રોજન કેટલા છે 4 2 8 ઓક્સિજન કેટલા છે O 4 થઈ ગયું બેલેન્સ તો આ તમારું સંતુલિત સમીકરણ કહેવાય બરાબર ઘણા બધા ઉદાહરણ છે ફોર એક્ઝામ્પલ ઝિંક ને આપણે HCl સાથે રિએક્શન કરાઈએ તો ઝિંક ક્લોરાઇડ એટલે ZnCl2 + H2 છૂટા પડે બરાબર આ પણ અનબેલેન્સ એટલે કે અસંતુલિત રિએક્શન છે તો આને સંતુલિત કરવું હોય તો આ બધું ચલો શોર્ટકટમાં કહું પ્રોસિજર આ ફોલો કરવાની અહીંયા કઈ રીતે થાય ઝેડ આ બાજુ એક છે આ બાજુ એક છે ચલો આ તો બેલેન્સ છે એચ આ બાજુ એક છે આ બાજુ બે છે તો અહીં શું કરીશું બે વડે ગુણીશ હવે બે એચ આ બાજુ થઈ ગયા આ બાજુ પણ બે એચ છે પણ એની સામે અહીંયા બે સીએલ થઈ ગયા અહીંયા પણ સીએલ બે જ છે બેલેન્સ થઈ ગયું એક બે ઉદાહરણ આપીને તમને રાસાયણિક પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કરું છું મેગ્નેશિયમની પટ્ટી જેને કાચ પેપરથી ઘસીને પછી લેવામાં આવે છે એટલે કાચ પેપર ઘસવાનું કારણ શું છે કે તો જ્યારે પણ મેગ્નેશિયમ ધાતુ હવામાં ખુલ્લી હોય તેના કારણે તેની બહારની સપાટી પર MgOનું નિષ્ક્રિય પડ બની જાય છે આ જે નિષ્ક્રિય પડ હોય એ નિષ્ક્રિય પડને આપણે કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે જ્યારે પણ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે જેથી કરીને ચમકતી શ્વેત રંગની બની જાય છે ત્યારબાદ એને બર્નરની જ્યોતમાં લાવીને સળગાવવામાં આવે છે ત્યારે જગારા મારતી એટલે કે પ્રજ્વલિત જોરથી સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર બને છે જે નીચે વોચ ગ્લાસમાં તમે જોઈ શકો છો એટલે સામાન્ય રીતે મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોત વડે ગરમ કરતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે જે પાવડર સ્વરૂપે અથવા ભૂકા સ્વરૂપે નીચે તમને વોચ ગ્લાસમાં નજર પડે છે અન્ય એક ઉદાહરણ આપું તો ઝિંક ધાતુ એટલે કે ઝિંકના ટુકડાને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ઝિંકના ટુકડાની આસપાસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે જે ઉપરની તરફ જાય છે એટલે પરિણામે શું થાય તો ઝિંકના ટુકડાની આસપાસ હાઇડ્રોજન વાયુના પરપોટા તમને દેખાય છે અને આ દરમિયાન ગરમી પણ ઉત્પન્ન થાય છે એટલે કોનિકલ ફ્લાસ્ક ગરમ થાય છે જેનો સ્પર્શ કરીને અનુભવ કરી શકાય છે હવે સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ આ ઝિંકના ટુકડાને આપણે HCl સાથે પણ પ્રક્રિયા કરાવી શકીએ છીએ એટલે ઝિંકના ટુકડા જો HCl એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે જે હાઇડ્રોજન વાયુ ઉપરની તરફ જાય છે આ સિવાય અન્ય કેટલાક ઉદાહરણો અહીંયા ઇમેજ સ્વરૂપે મૂકું છું ધ્યાન આપજો અને પ્રેક્ટિસ કરજો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય આમાં ખરેખર નોલેજ તમને મળવાપાત્ર હોય નોલેજ મળ્યું હોય તો તમારા મિત્રો સુધી ફોરવર્ડ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને બધા જ વિડીયોની અપડેટ તમને મળતી રહે